આજથી 8 માસ પહેલા તળાજા તાલુકાના ભાલર ગામની સરકારી પડતર જમીનના રેકોર્ડ સાથે ચેડા કરી ખોટા રેકોર્ડને પોતાની સત્તાના જોરે સાચા કરવાનો પ્રયાસ કરનાર નાયબ મામલતદાર એમ જે મારુની તળાજા મામલતદારની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તળાજા તાલુકાના ભાલર ગામે આજથી 8 માસ પહેલા સરકારી પડતર જમીન સર્વે નંબર 95/4ના રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા હતા, જેમાં આ જમીન અંગે ફાળવણી અંગેનો હુકમ કલેક્ટરને આધીન હોય તેમ છતાં આ જમીનને ઔદ્યોગિક હેતુસર કરવા માટે તે સમયના નાયબ મામલતદાર એમ જે મારુએ તેમની સત્તામાં ન આવતા હોવા છતાં તેના કાગળોને સર્ટિફાઈડ કરી આપી ખોટી એન્ટ્રી કરી હતી, જે બાબતની આજથી 8 માસ અગાઉ ધ્યાને આવતા તે અંગેની જાણ કલેક્ટરને કરવામાં આવી હતી, જેમાં કલેક્ટરના આદેશના પગલે મામલતદાર બિપિનચંદ્ર વર્મા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ સરકારી જમીનની જે તે સમયે કરવામાં આવેલી એન્ટ્રીને પણ રદ કરી છે. આ બનાવમાં પોલીસ તપાસમાં આવનારા સમયમાં સરકારી બિન સરકારી લોકોના નામ ખુલે તેવી પૂરી શક્યતા રહેલી છે, જેથી પોલીસે મામલતદારને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી છે. વાલર ગામમાં સર્વે નંબર 95 પૈકીની જમીન 1995માં કલેક્ટર સાહેબે યુનુસભાઈ દસાડિયાને આપી છે એવો એક હુકમ કલેક્ટર અહીંયા રજૂ થયો મામલતદાર ઓફિસમાં નોંધ પાડવા માટે. એની નોંધ પડી પછી કામવાળાને સરપંચને ખબર પડી એટલે એને વાંધો લીધો કે આ નોંધ ખોટી પડી, આવી કોઈ જમીન આપેલી નથી. તો અમે કલેક્ટર ઓફિસમાં રિપોર્ટ કર્યો કે આવા કોઈ હુકમો થયેલા છે. કલેક્ટર ઓફિસે એવું કહ્યું કે આવા કોઈ રિપોર્ટ હુકમો અમારી કચેરીમાંથી થયેલા નથી, એટલે તમે તપાસ કરીને પોલીસ ફરિયાદ નોંધાવો. એની મેં મારી રીતે તપાસ ચાલુ હતી એ દરમિયાન કલેક્ટર સાહેબના ત્યાંથી ફરી કાગળ આવ્યું કે તમે તાત્કાલિક ફરિયાદ નોંધાવો, એટલે આપણે જે કંઈ રેકર્ડ રજૂ થયું હતું એના આધારે આ ખોટો ઓર્ડર રજૂ કર્યો છે માણસે, તો એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવો એવી સૂચના મળતા અમે તળાજા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી. એમાં મુખ્ય આરોપી યુનુસભાઈ દસાડિયાને દર્શાવેલા હતા, પણ યુનુસભાઈની પાસે એક હુકમ અમારી મામલતદાર કચેરીના તે વખતના નાયબ મામલતદાર શ્રી મારુએ પ્રમાણિત નકલ કરીને આપ્યો હતો, એટલે એનું પણ તપાસમાં નામ ખુલ્યું અને ગઈકાલે એમની ધરપકડ કરવામાં આવેલ છે. એમને અમારી વહીવટી પ્રક્રિયામાં એવું હોય કે જે કચેરીનો હુકમ હોય એ કચેરી જ એને પ્રમાણિત નકલ આપી શકે, ખરી નકલ કોઈ પણ કરી શકે, પણ પ્રમાણિત નકલ આપી હોય તો જેનો હુકમ હોય એ કચેરી જ આપી શકે. આ હુકમ કલેક્ટર કચેરીનો હતો તો કલેક્ટર કચેરી એને પ્રમાણિત નકલ આપી શકે, અમે ના આપી શકીએ, અમારી કચેરી ના આપી શકે, અને એને ફી લઈને આપ્યો એ એનો વાંક. તળાજા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો નંબર 63/16 બોગસ દસ્તાવેજ અંગેનો ગુનો દાખલ થયેલ, જે કામે તપાસ દરમિયાન નાયબ મામલતદાર શ્રી એમ જે મારુ તળાજા 9/9 ખુલતા તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ હવે કોર્ટમાં રજૂ કરીએ છીએ, રિમાન્ડની ડિમાન્ડ કરીશું. સરકારી જમીનના રેકોર્ડ સાથે નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવેલા ચેડામાં હકીકત શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે, પણ જો આ વાત સાચી હોય તો વાડ ચીબડા ગણે તો બીજાનો શું વાંક, એ કહેવત સાચી છે. કેમેરામેન પાર્થ ત્રિવેદી સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.